સમાચારો જાણવા માટે પ્રસાર માધ્યમોની સાથે હવે સોશિયલ મીડિયા પણ મજબૂત માધ્યમ બની રહ્યું છે ટ્વિટર ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટે દુનિયાભરના લોકોને એકબીજાની નજીક લાવી દીધા છે તો ચાલો આજે સોશિયલ મીડિયામાં કઈ ખબર વધુ જોવાઈ રહી છે અને કઈ ખબર પર સૌથી વધુ ટ્વીટ આવી રહ્યા છે આવો નજર કરીએ આજે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરતા સમાચારો પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાજ્ય પરિષદની બેઠક બોલાવી આ ખબર સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર પર ટ્વીટ કરતા જણાવ્યું કે રાજ્યો સાથે આંતર સુરક્ષા કે રાજ્યો સાથે આંતરિક સુરક્ષા શિક્ષણ અને ગુણવત્તામાં સુધાર અને આધારની ગુણવત્તા સહિત વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે પીએમની આ ટ્વીટને હજારો લોકોએ પસંદ કરી છે અને તેના પર રીટ્વીટ પણ કર્યા છે ટ્વિટર પર ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ ટેગથી આ સમાચાર ખૂબ જોવાઈ રહ્યા છે તો કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંતસિંહાએ પણ રીટ્વીટ કર્યું છે પ્રધાનમંત્રીએ બેઠકના સંબોધનમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતાના મુદ્દાઓ માટે આ મંચ ખૂબ જરૂરી છે તો આંતરરાષ્ટ્રીય ખબરોમાં આજે સૌથી મહત્વની ખબર તુર્કીમાં સરકારની સામે સેના દ્વારા તખ્તા પલટના પ્રયાસની નોંધ લેવાઈ રહી છે હાલના ટ્વિટર ટ્રેન્ડમાં ટ્વીટર પર હેશટેગ ટર્કી અને હેશટેગ ટર્કી એટેમ્પ્ટ કપ નામથી આ ખબર સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહી છે તુર્કી પોલીસે સેના તરફથી સરકારના તખતો પલટવાની કોશિશને નાકામ કરી દીધી છે તુર્કીના પ્રધાનમંત્રી બિનાલી યીલી જણાવ્યું હતું કે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં આવી ગઈ છે અને રાષ્ટ્રપતિ રિસેપ કોઈ સુરક્ષિત સ્થાને મોકલી દેવામાં આવ્યા છે શુક્રવારે સેનાના એક જૂથે દાવો કર્યો હતો કે તેણે સત્તા પર કબજો કરી લીધો છે આ જૂથના એકસો ત્રીસ લોકોની ધરપકડ કરી લેવાઈ છે જો કે રાજધાની અંકારામાં રાતભર ચાલેલી અથડામણમાં કુલ બેતાલીસ લોકોના મોત થયા છે તો આ તરફ ભારત સરકારે પણ ટર્કીમાં તકતા પલટની કોશિશને લઈને બનેલી સ્થિતિની નોંધ લીધી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરીને જણાવ્યું હતું તુર્કીના બંને પક્ષોને લોકતંત્રનું સમર્થન કરવા અપીલ કરે છે તુર્કીમાં રહેતા ભારતીયોને ઘરમાં જ રહેવાની સલાહ પણ તેમણે આપી હતી વિદેશ મંત્રાલયે ટ્વિટર પર તુર્કીમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે જેમાં અંકારા માટે હેલ્પલાઇન નંબર નાઇન જીરો ફાઇવ થ્રી ઝીરો થ્રી વન ફોર ટુ ટુ ઝીરો અને ઇસ્તાંબુલ માટે હેલ્પલાઇન નંબર છે નાઇન ઝીરો ફાઇવ થ્રી જીરો ફાઇવ સિક્સ સેવન વન ઝીરો નાઇન ફાઇવ તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મુને તુર્કીની ઘટનાને લઈને ટ્વીટર પર ચિંતા વ્યક્ત કરી સંયુક્ત રાષ્ટ્રના સત્તાવાર ટ્વિટર હેન્ડલર પર તેમણે પોતાનું સ્ટેટમેન્ટ જારી કર્યું તેમણે કહ્યું કે દેશના મામલામાં સેનાનો હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે તેમણે તુર્કીના લોકોને શાંતિ અહિંસા અને સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે ટ્વિટર પર હજારો લોકો આ ટ્વીટને ફોલો કરી રહ્યા છે અને રીટ્વીટ કરી રહ્યા છે દેશની જનતાને રાહતરૂપ સમાચાર ગઈકાલે મળ્યા હતા અને તે હતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો છેલ્લા સાત કલાકોમાં ટ્વિટર પર રૂપીસ ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ નામથી ટ્વિટર પર આ ટ્રેન્ડ શરૂ થયો છે પેટ્રોલમાં પ્રતિ લીટર બે રૂપિયાને પચીસ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર બેતાલીસ પૈસાનો ઘટાડો થયો છે ટ્વિટર પર સરકારની આ રાહતને લોકોએ ખૂબ વધાવી છે અને રિટવીટ પણ કરી રહ્યા છે શુક્રવારે એક અગ્રણી મેગાઝીનના કવરપેજ પર યોગ ગુરુ બાબા રામદેવની ફોટો છપાયા બાદ ટ્વીટર પર બાબા રામદેવનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો ટ્વિટર પર બાબા રામદેવના પેજ પર છપાયેલા ફોટાને અસંખ્ય લોકોએ પસંદ તો કર્યા પરંતુ ઘણા ટ્વીટ એવા પણ જોવા મળ્યા જેમાં લોકોએ રમૂજ વૃત્તિથી બાબા રામદેવના વિવિધ ફોટા અને કવરપેજના ફોટાની સાથે શેર કર્યા જેમાં ઘણા લોકોએ ટ્વીટર પર યોગ ગુરુ બાબા રામદેવને રોકેટ સાથે સરકાવતા ફોટો શેર કર્યા તો ઘણા લોકોએ રિયો ઓલિમ્પિકની પ્રેક્ટિસ કરતા બાબા રામદેવના રમૂજ ફોટા બનાવીને શેર કર્યા હવે વાત કરીએ ની તો છેલ્લા ચોવીસ કલાકમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડીયો હોય તો તે છે પંજાબી ગીત જે ટીમ પ્રોડક્શન્સ અને ઓલિમ્પિયન દીપક ઠાકુરે રજૂ કર્યું છે સિમર ગીલે ખૂબ સંવેદના સભર અવાજ આપ્યો છે અને આ ગીત એનઆરઆઈના ભાઈચારાને લાગણી સભર રીતે રજૂ કરે છે તો જરા આપ પણ સાંભળી લો આ સુંદર ગીતની એક ઝલક સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ